हाल नवरात्रि पर्व चाली रह्यो छे त्यारे सौ कोई खेलैयाओ गरबानी रमझट बोलावी रह्या छे। त्यारे बीजी तरफ राजपीपळा नजीक जीतनगर खाते आवेला जिल्ला जेलमां 150 थी पण वधु बंधुओ जेलमां सजा भोगवी रह्या छे। त्यारे आ कैदी बंधुओ नवरात्रि पर्वमां गरबा रमवा जेलनी बहार न जई शके तेम होवाथी जेल सुप्रिटेन्डन्टना मार्गदर्शन हेठळ जेलमां गरबानो कार्यक्रम योजायो। गरबा रमता आ खेलैयाओने जोईने कोईने पण ख्याल न आवे के आ लोको जेलनी सजा भोगवता કેદીઓ છે। કેદીઓના પહેરવેશમાંથી મુક્તિ આપી સૌ કોઈ એખલાસથી વાતાવરણમાં ગરબા રમવા કેદીઓ મોટી સંખ્યામાં જોડાયા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા, જેમાં હિન્દુ મુસ્લિમ તથા અન્ય કોમના કેદી બંધુઓ જેલમાં સમૂહમાં મન મૂકીને ગરબે રમતા જેલમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું, જેનાથી કેદીઓ સકારાત્મક ઉર્જા ઉભી થતી હોવાનું જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ આરબી મકવાણાએ જણાવ્યું। વધુમાં તેમણે જણાવ્યું કે માતાજીની આરાધના સાથે કેદીઓમાં માતાજી પ્રત્યે ભક્તિભાવ જાગ્યા અને નવી હકારાત્મક ઉર્જા મળે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે એવા આશયથી જેલમાં ગરબા મહોત્સવ ઉજવાયો હતો। હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ગુજરાતની તમામ જેલોમાં અને આજરોજ નર્મદાની રાજપીપળા જિલ્લા જેલની અંદર પણ અમે ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે। આજે આ ગરબાના પ્રોગ્રામની અંદર લગભગ 150 જેટલા કાચા પાકા બંદીવાનો તમામ સમાજના હિન્દુ મુસ્લિમ એકતાથી આજે ગરબાના ડીજે તાલે નાચી અને એક ભક્તિમય વાતાવરણ ઊભું થયેલું છે, જેનાથી કેદીઓમાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે, પોઝિટિવ વાતાવરણ જોવા મળે છે અને જેલનું વાતાવરણ એક ભક્તિમય વાતાવરણ જોવા મળે છે, જેનાથી તમામ કેદીઓ ખુશ થઈ ગયેલ છે। દીપક જગતાપનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજપીપળા।